रेतीला है गोविंद निरंजन। सागर। डी डी एक जादुई पत्रनी वार्ता पाठना लेखक कौन छे? डी डॉक्टर रतिलाल बोरी सागर। फिल्म जोवा जवा माटे बन्ने मित्रों पासे शुं नहोतुं? पैसा। टिकिट। जवाब पहला कोणे हौथी पहला कोणे जवाब आप्यो तो मिस अलियस ने नाबे दिए अलियस ने नाबे बेटा बराबर सवाल सांभजे पछी जवाब आपजे ऑप्शन बराबर वाचजे हो रविवारे सवारे लेखक ने त्या कोण आव्यो हतो निरंजन। लेखके सुविख्यात कंपनी मां कई पोस्ट माटे अर्जी करी हती? कलाकारनी। बेटा स्पष्ट बोलो क्लार्कनी। क्लार्कनी बोलो तो क्लार्कनी। क्लार्क मैनेजर पत्र ने वाची शक्या नहीं कारण के पत्र खराब अक्षरे लखायेलो हतो। निरंजन ने अटक कई हती? कुरुक्षेत्र मां मुंजाई गयेला अर्जुन जेवी हती? लेखक ने। जवाब साचो छे ओ बेटा तारो? बन्ने मित्रों ने शेनो अफसोस हतो? बन्ने मित्रों ने शेनो अफसोस हतो? पत्रों ने कोई जवाबे वाटी नता सकता एटले। जवाब साचो छे भाई नो? चलो बोल जवाब आपो मने रोटले વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? કોણ મને જવાબ આપશે આનો? વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? વેદ સાહેબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નો હોદ્દો ધરાવે છે। લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર બરાબર સાચો અડધો જવાબ સાચો હતો લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર બોલો તો બધા લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર બોલતો હવે તું લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નો હોદ્દો ધરાવે છે। અરે વાહ કોણ આટલું સરસ બોલ્યું? હુસેન અલિયાસ ને। સરસ ભાઈ યાદ રહી ગયું ને બધાને? હા લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નો હોદ્દો ધરાવે છે। નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? બોય હમીશ
નિરંજન અને તેના મિત્ર એ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? નિરંજન અને તેના મિત્ર એ રવિવારે સવારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સરસ, મોઢી જવાબ આપો બેટા. નિરંજન લેખક ને ક્યાં લઈ ગયો? અરે વાહ, સરસ, યાદ રહેશે ને બોયઝ. નિરંજન ના કાકા એ પ્રેમ પત્રો શાના આધારે ઉકેલી આપ્યા હતા? ખરાબ અક્ષર ના આધારે ઉકેલી આપ્યા હતા. હે, એની આંખો બહુ સારી હતી, ખરાબ અક્ષર જ વાંચી શકે એવું હતું. નિરંજન ના કાકા એ પ્રેમ પત્રો શાના આધારે ઉકેલી આપ્યા હતા? એના મગજની આજુબાજુ પ્રશ્ન જવાબ નથી પૂછવાનો, મોઢે યાદ કર તારા મગજ થી. યાદ શક્તિ ના આધારે અને કલ્પના ના આધારે તેના આધારે ઉકેલી આપ્યા હતા? નિરંજન ના કાકા એ પ્રેમ પત્રો યાદ શક્તિ અને કલ્પના ના આધારે ઉકેલી આપ્યા હતા. બોલો બોલો બધા જવાબ. નિરંજન ના કાકા એ પત્ર યાદ શક્તિ અને કલ્પના ના આધારે ઉકેલી આપ્યા હતા. સરસ. મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને તેમને શું કહ્યું? મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને તેમને કહ્યું, કઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. જોઈને સરસ સાચો જવાબ બોલ્યા. હો ભાઈ, ખૂબ સરસ. હું કાકાને કઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો, આટલું એને કીધું હતું. મોઢે કોણ જવાબ બોલશે? આ મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને તેમને શું કહ્યું એનો મોઢો જવાબ કોણ બોલશે? મેનેજર પાસેથી પત્ર લઈને તેમણે કહ્યું, કઈ નહીં, હું મારા કાકાને કહી દઈશ. અને તમે ચિંતા ન કરો. ચિંતા તમે ન કરો. નિરંજન ના મિત્ર ને ક્યાં અને કઈ નોકરી મળી? ચલો બોયઝ, નિરંજન ના મિત્ર ને વેદ સાહેબ ની ઓફિસ માં નોકરી મળી. વેદ સાહેબ ની ઓફિસ માં કઈ નોકરી મળી હતી? ડિસ્ટ્રિક્ટ ગવર્નર ની. એ બેટા, કોણ આ ખોટા ખોટા જવાબ તને શીખવાડે છે બાજુમાં? ચાલો, કઈ નોકરી મળી હતી? નિરંજન ના મિત્ર ને વેદ સાહેબ ની ઓફિસ માં ક્લાર્ક ની નોકરી મળી હતી. બોલો જવાબ. ક્લાર્ક ની નોકરી મળી હતી. ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? ફિલ્મ જોવા માટે મેનેજરે બે ચેરો વધારી દીધી, બે એક્સ્ટ્રા ચેર મુકાવી. હા, સરસ. નિરંજન ને પત્ર થી શું લાભ થયો? ફિલ્મ જોવાનું અને નોકરી મળી. બેટા, નિરંજન ને નોકરી મળી હતી? નિરંજન ના મિત્ર ને.
નિરંજન ને તો ખાલી શું લાભ થયો તો? ફિલ્મ જોવાનું. ફિલ્મ જોવાનું તો મફત માં ફિલ્મ જોવા મળી. શું લખવાનું? મફત ફિલ્મ જોવા મળી. નિરંજન ને પત્ર થી મફત માં ફિલ્મ જોવા મળી. બોલો. પત્ર ની વગર થી ફિલ્મ જોવા મળી. પત્ર જોઈને ના મુખ માંથી કયો સનાતન પ્રશ્ન સરી પડ્યો? પત્ર જોઈને મેનેજર ના મુખ માંથી શું તમે આ પત્ર છે એવો સનાતન નીકળી પડ્યો. સરસ, જોઈને સાચો જવાબ બોલ્યા છે. બીજા બધા મોઢે કોણ બોલશે? ટીચર હું જોઈને ન બોલ્યો. લે બેટા, તો જોઈને જ બોલ્યો ને તો જ અડધું ભૂલાઈ જાય ને વાંચવાનું. પત્ર જોઈને મેનેજર ના મુખ માંથી આ શું છે એવો પ્રશ્ન સરી પડ્યો. સરસ. ચાલો હવે મોટા પ્રશ્નો ઉત્તર. લેટર હેડ ના ખરાબ અક્ષર જોઈને લેખક શું કહે છે? અરે બાપ રે, આ તો કેમ જે ઘણો માય તે વાંચી ન શકે. ચાલો બધા બોલ, યાદ કરો. મિસ તમે અત્યારે બોલો તો હું લખી નાખું. સર બધું બાકી છે બેટા, મોટા પ્રશ્ન બાકી છે બસ. તો લેટર હેડ ના ખરાબ અક્ષરો જોઈને લેખક શું કહે છે? બોયઝ હું અહીંયાથી બોલું છું, બધા સાંભળજો, પછી તમારામાંથી કોઈએ મને મોઢે આનો જવાબ કહેવાનો છે. ઓકે ઓકે. સવાલમાંથી લખો, લેટર હેડ ના ખરાબ અક્ષરો જોઈને લેખક કહે છે કે આ પત્ર ના અક્ષરો જેવા પોતે ક્યારે જોયા ન હતા. પૂર્ણ વિરામ. કુલેખન ની હરીફાઈ યોજાઈ. જોયા ન હતા પછી પૂર્ણ વિરામ. જોયા ન હતા પછી કુલેખન ની હરીફાઈ યોજાય તો મિસ જોયા ન હતા પછી. બેટા બોલું તો ખરી, પૂર્ણ વિરામ કરીને લખ. કુલેખન આપણે શું લેખન હોય ને એમ કુલેખન ની હરીફાઈ યોજાય તો આ અક્ષરો નો લખનારો જ્યાં સુધી ભાગલે બેટા કોનો અવાજ આટલો બધો આવે છે? માઇક મ્યુટ રાખો ને પ્લીઝ. હેલો, કોનું માઇક ઓન છે? મ્યુટ કરી દો બેટા. જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન જ મળે.
જો ફરીવાર આખો જવાબ બોલું છું પછી તમારામાંથી કોઈએ મને કહેવાનું છે કે તમારામાંથી બોલો છો પહેલા લેટર હેડના ખરાબ અક્ષરો જોઈને લેખક કહે છે કે આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો પોતે ક્યારેય જોયા ન હતા કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન જ મળે હવે આ જવાબ મને મોઢે કોણ કહેશે ચાલો બોલો યોજાય પછી શું આવે યોજાય તો આ અક્ષરોનો લખનારો યોજાય પછી તો યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન જ મળે ચાલો બોયસ કોણ મને જવાબ આપશે આ પ્રશ્નનો મોઢે અને કુલેખન ની સ્પર્ધા યોજાય શું થાય તો હા બોલો તમારો અવાજ બોલ્યો ગયો મારો અવાજ આવે જ છે બોલ બેટા કુલેખન ની હરીફાઈ યોજાય તો આ અક્ષર નો લખનારો જ્યાં સુધી ભાગ લે ને ત્યાં સુધી બીજા કોઈને ઇનામ મળે જ નહીં જવાબ યાદ રહ્યો તમને પહેલા નો કોણ તો બોલે છે હવે તમારા માંથી બોલો આનો અર્થ જ થયો કે તમને કોઈની મોટા સવાલ યાદ નથી અને તમે મિસ બોલે છે એ પણ સાંભળતા નથી મિસ બોલું હા બોલો હરીફાઈ યોજાય તો આ અક્ષર નો લખનારો ત્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજો કોઈ ઇનામ મળે જ નહીં બીજા કોઈને ઇનામ મળે જ નહીં બીજો સવાલ છે નિરંજને વેદ સાહેબનો શું પરિચય આપ્યો ચાલો કોણ મને કહેશે આ પ્રશ્નનો જવાબ નિરંજને વેદ સાહેબનો પરિચય આપ્યો તો ભાઈ ખબર નથી હો મિસ આઈ સવાય બરાબર ઓકે ખબર નથી મેનેજર ની કેબિન માં બેસી જાય છે ત્યાં શું મેનેજર ને પત્ર ના અક્ષરો ઉકલી જાય છે નહીં હા મેનેજર ને પત્ર ના અક્ષરો ઉકલતા નથી અને મેનેજર જ્યારે મૂંઝાઈ જાય છે ત્યારે નિરંજન વેદ સાહેબ નો પરિચય આપે છે તો વેદ સાહેબ નો પરિચય આપતા શું કે છે ભાઈ વેદ સાહેબ કોણ છે વેદ સાહેબ મારા કાકા છે હા એના એને કીધું વેદ સાહેબ મારા કાકા છે અને વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે ઓલા ક્લબ નો હોદ્દો યાદ કરો હમણાં જ મેં પાકું કરાવ્યું લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર
છે અને કાકા થાય પછી એને શું કીધું કે ધોમી એમ લખવાનું કે વેચાય મારા કાકા થાય તે લાયન્સ ક્લબનો ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે સરસ પછી બીજું શું લખી શકીએ આપણે એને બીજું શું કીધું કે ભાઈ એને કીધું છે કે તમે આ પત્ર મેનેજરને આપશો તો મેનેજર શું કરશે એને શું કીધું કે પત્રમાં શું લખ્યું છે તો કે ભાઈ પત્રમાં લખ્યું છે કે આ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે એટલે એને કીધું કે ભાઈ મેનેજર સાહેબને તમે પત્ર આપશો એટલે આ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે આવી રીતે નિરંજને વેદ સાહેબનો પરિચય આપ્યો હતો કોણ બોલશે જવાબ એકવાર તમે બોલી જાવ ને હું બોલીશ પણ તું લખે છે ને તો તું લખી નથી શકતો બેટા અત્યારે મિસ તને લખાવા રે ને તો બહુ મોડું થઈ જાય એટલે તું અત્યારે હું બોલી જાઉં છું હા હું બોલું તો છું તે તો જવાબ આ રીતે લખાય પત્રમાં કશું ન ઉકલતા થિયેટરના મેનેજર મૂંઝાયા નિરંજને પરિસ્થિતિનો લાભ લઈ વેદ સાહેબનો પરિચય આપતા કહ્યું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે મારા એકાકા થાય એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે ચાલો કોણ આખો જવાબ બોલશે હવે બોયસ આખો જવાબ બોલો કોણ બોલશે પત્રમાં કશું ન ઉકલતા થિયેટરના મેનેજર મૂંઝાયા નિરંજને કહ્યું કે વેચાય તો મારા કાકા છે એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે એમણે કહ્યું છે કે એને શું કહી દીધું પત્રમાં શું લખ્યું છે એ વાત આપણે કહી દેવાની છે મૂંઝાયા પછી નહીં તું બોલી લીધું પછી ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે એમણે કહ્યું છે કે એમણે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે પત્ર પછી પત્રમાં લખ્યું હતું કે આ લખ્યું છે કે લખ્યું છે કે આ બંનેને સીટ આપો એક્સ્ટ્રા ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશો સરસ હો ભાઈ જો આ એક સ્ટુડન્ટ ખૂબ સરસ જવાબ આપે છે એને મોટા સવાલ આજે પાકા થઈ જ જશે હો ભાઈ મેં જવાબ લખ્યો નથી ઓહો તોય તે જાતે આપ્યો વેરી ગુડ બેટા તો ચાલો સમાનાર્થી શબ્દોના જવાબ બધા બોયઝે મને સમૂહમાં આપવાના છે સનાતન સનાતન નું સમાનાર્થી શું થશે શાશ્વત શું થાય સનાતન એટલે શાશ્વત અને કાયમી મેળ મેળ નું સમાનાર્થી શું થશે બોયઝ યાદ કરો મેળ એટલે શું થાય બોયઝ બીજા બધા બોયઝ ક્યાં છે વેરી ગુડ ગભરામણ મુંજારો મુંજવણ મુંજવણ સરસ સમજ ભાન સમજ એટલે ભાઈ અક્કલ થાય આપણે કઈ અક્કલ જ નથી બુદ્ધિ અક્કલ એટલે કે સમજ
અમોઘ. અમોઘ નો સમાનાર્થી શું થશે બોઈઝ? અચૂક. વેરી ગુડ. ઠાવકાઈ. ઠાવકાઈ. બોઈઝ, ઠાવકાઈ નું સમાનાર્થી શું થશે? વિવેક. બોલો તો બધા. ત્યારબાદ વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થી તો બધા સહેલા છે, હમણાં તમને બધાને આવડશે. ચાલો બોલો. વિવેક. વિવેક. અવિવેક. પ્રવૃત. બાકીના બોય જવાબ આપો. પ્રવૃત નથી આવડતું. નિવૃત. પ્રવૃત તો નિવૃત. શાંતિ. અશાંતિ. મુશ્કેલ. સરળ. સરળ. વ્યવસ્થા. અવ્યવસ્થા. સરસ. સ્મિત. રુદન. અસ્મિત. રુદન. 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 બેટા અસ્મિત નહીં થાય. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. કૌરવો પાંડવો વચ્ચે જ્યાં યુદ્ધ થયું હતું તે સ્થળ. કુરુક્ષેત્ર. સરસ. મથાળે છાપેલા નામ સરનામા વાળો કાગળ. વેતણાવેદ. લેટર હેડ. બોલો તો. લેટર હેડ. હવે રૂઢિ પ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે બોઈસ. તો સ્તબ્ધ થઈ જવું, એ રૂઢિ પ્રયોગનો અર્થ શું થશે? રંગીત થઈ જવું. આશ્ચર્ય. રંગીત થઈ જવું. આશ્ચર્ય. ચકિત થઈ જવું. રંગીત થઈ જવું તો હાલે કે ચકિત થઈ જવું? નો તે આવે ને. આશ્ચર્ય ચકિત શબ્દ છે. આશ્ચર્ય રંગીત નથી. ચાલો વાક્ય કોણ બનાવશે? આશ્ચર્ય ચકિત. બોલું. બોલું. મારા પપ્પા નો સરપ્રાઈઝ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. અરે વાહ, સરસ. મોતિયા મરી જવા. હિંમત હારી જવું. વાક્ય બોલો. જંગલ માં સિંહ જોઈને બધાના મોતિયા મરી ગયા. અરે વાહ. ઝંખવાણા પડી જવું. બોય ઝંખવાણા પડી જવું. જે થોભીલા પડી જવું. થોભીલા. થોભીલા. વાક્ય બોલો. મારું જોટ પકડાઈ ને હું ઝંખ વાળો વણો પડી ગયો. મારું જૂઠાણું પકડાઈ ગયું એટલે હું ઝંખ વાળો પડી ગયો. સરસ. જૂઠ. જૂઠ લખી તો હાલે. શોધવાના છે. પહેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. કોણ છે અને વિશેષ્ય કોણ છે કહો મને. પહેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી ચાલે. એમાં મીન્સ વિશેષણ છે ને. સનાતન આવશે. વિશેષ્ય. વિશેષ્ય પ્રશ્ન આવશે. બે વિશેષણ. બે એક્સ્ટ્રા ચેક મુકાવી દઉં. એમાં બે એક્સ્ટ્રા વિશેષણ અને અને બે વિશેષ્ય. વિશેષ્ય માં બે. મીન્સ બે વિશેષ્યમાં બે. વિશેષ્ય. વિશેષમાં બે એક્સ્ટ્રા અને વિશેષ્યમાં બે ખાલી. નહીં, વિશેષ્યમાં ચેર આવશે. શું આવશે બેટા? તું તો તારો જવાબ સાચો છે બેટા. આ ખોટું બોલતો તો ને એટલે. હા.
ચાલો બોઈસ, તો આખો 12મો પાઠ જે છે એનું આપણે રિવિઝન કરી લીધું છે. 12મા પાઠમાં કોઈને કઈ પ્રશ્ન છે? ચાલો હવે 11મો પાઠ આપણે કરી લીધો. 12મું જે કાવ્ય છે એમાં કોણ મને કહેશે કે રાવણના મિથ્યાભિમાનમાં શેની વાત કરવામાં આવી હતી? તમને બધાને રાવણનું મિથ્યાભિમાન કાવ્ય મિસે શીખવાડ્યું છે. કરવામાં આવી હતી કઈક મને કહો તો મને ખબર પડે. એમાં છે ને રાજા એ બધાને બોલાયા તો એલાને કહ્યું કે છે ને આ જે ત્રણ ધનુષ હતું કે જે આ ઉપાડીને દેખાડશે ને તીર છોડવા માટે તૈયાર કરશે ને એને હું મારી સીતા ને સીતા એને વરમાળા પહેરાવશે એની ભેગું લગ્ન કરશે. તો એમાં રાવણ આવ્યો અને રાવણે કીધું કે હું તો કૈલાશ પર્વત ને બી ગોળ ગોળ ફેરાવી દઉં, ધરતી ને બી ફાળી નાખું ને એવું બધું કહેતો હતો. તો એમાં એ પછી ધનુષ્ય લેવા માટે ઉભો થયો ને તો સીતાજી છે ને એ ડરવા મળ્યા કે આ ધનુષ ઉપાડી લે તો મારું તો ના મારી ઈજ્જત જાય. તો પછી સીતાજી છે ને એ પ્રાર્થના કરવા મળ્યા અને રાવણજી કહેવાય શિવજી એની પ્રાર્થના સાંભળી લીધી અને શિવજી એ છે ને એટલે ત્રયંબક શિવજી નું હતું. તો રાવણ એને ઉપાડી જ નહીં કે ઉપાડી જ નહીં કે દાંત ઘીસી નાખે ને તોય ઉપાડ્યું. પછી છેલ્લે ઉપાડ્યું ને એ તો મેં એની ઉપર પડ્યું ત્રયંબક અને ઈ રાવણ દબાઈ ગયો. રાવણ ઓલા જનક રાજા હતા ને એને કહેતો હતો મને કોઈ કાઢો મને કોઈ કાઢો મને નહીં કાઢો ને તો મારો મારો છોકરો અને મારો ભાઈ તમારા બધાનો પ્રાણ લઈ લેશે. ને એ પડ્યો જયારે એ રાવણ ઉપર ધનુષ પડ્યું ને એ ત્યારે બહુ મોટો ધમાકો થયો. ધૂળ તે વાળે પડી. ખુબ સરસ ભાઈ, કોણે આટલું સરસ મને કાવ્ય કહ્યું? હા પણ તારું નામ તો બોલ મને. તારું નામ નામ નથી આવડતા. સુલેમાન. સુલેમાને તો બહુ સરસ આખું કાવ્ય સમજ્યું ને સુલેમાન. સુલેમાન તો આ ત્રણ લેક્ચર આપણે કાવ્ય હાલ્યું હતું ને ત્રણે ત્રણ લેક્ચર હતો હો ભાઈ. ખુબ સરસ એને જો આપણને વાત કરી કે મારે તમને હવે કરવા જેવી જ ન રહી. તો તમને બધાને રાવણ નું મિથ્યાભિમાન કાવ્ય છે એમાં શું આવે છે ખબર પડી ગઈ? હા બસ મારા ખાલી 11મો પાઠ જ બાકી છે. એના મોટા સવાલ જવાબ ને સમાનાર્થી વિરુદ્ધાર્થી ને એ બધું બાકી છે. આગળના વિડીયો તું જોઈ લે ને બેટા તારા મોબાઈલ માંથી તો તને બધું જ મળી જશે. નહીં મિસ, આ પાઠ જ્યારે તમે લાવ્યો ને ત્યારે મારું ઓનલાઈન હતું જ નહીં. એવું છે? ઓકે ચાલો, કોની પાસે આ બધા પાઠ પૂરેલા છે? નઈમ દેવ જાણી કોણ છે? હા તારે લખેલું છે બેટા બધું? ના મિસ, મારે બાકી છે, હું લખું છું અત્યારે. કેમ તું તો રોજ હોય છે લેક્ચર માં, તો કેમ બાકી છે બેટા? મિસ સ્વાધ્યાય પૂરી થઈ ગઈ હોય. મોકલી દઈશ સુલેમાન. નંબર આપી ચેટ બોક્સ માં, એટલે આ નયન દેવજાણી લખી લે એટલે તું એની પાસેથી મેળવી શકે. બરાબર?